बड़ौदा में लगातार बढ़ते कोरोना संक्रमण के सामने कल पालिका के मेयर की ओर से एक बयान दिया गया था, जिसमें अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के निर्देश का हवाला दिया गया, जिसमें अहमदाबाद के कुछ विस्तारों में रात 10 बजे के बाद दुकानें बंद रखने का हुक्म जारी किया गया है। उसी तरह अगर बड़ौदा में कोरोना बेकाबू होता है तो संक्रमित इलाकों में पालिका भी रात 10 बजे के बाद मेडिकल दुकानों के अलावा सभी दुकानें बंद करवा सकती है, जिसको लेकर आज बड़ौदा व्यापार विकास एसोसिएशन ने अपनी प्रतिक्रियाएं दी थी, जिसमें एक ओर व्यापारियों की खस्ता हालत का हवाला दिया गया, वहीं दूसरी ओर राज्य सरकार की गाइडलाइन की बात कही गई थी। व्यापारियों ने कहा है कि अगर राज्य सरकार दिशा निर्देश जारी करती है और कलेक्टर और पुलिस कमिश्नर सख्ती से इसका अमल करवाते हैं तो व्यापारी शाम 6 बजे से ही दुकानें बंद करने के पक्ष में है। कोरोना को हराने में व्यापारी संगठन अपना योगदान देने तैयार है, पर निर्देशों का सख्ती से पालन पूरे शहर में करवाया जाए ये जरूरी है। बंदनू जे छे ए वस्तु 10 वगैरह टाइम बहुत खोटो आप्यो छे। सरकार श्री ए गाइडलाइन आपी देवी जोईए। ज्यारे कोरोना नो आटलो बधो व्याप वधतो होय तो सरकार श्री एम ज कहेवू जोईए कि 7 वागे मार्केट बंद थवू जोईए कम्पलसरी, अने बजार में कोई पब्लिक पछी देखावी जोईए नहीं। 144 કલમના તો લીરે લીરા સાહેબ અહીંયા બરોડામાં ઉડેલા છે, તમે જુઓ રાતે ફરો કેટલા ટોળાને ટોળા તમે જોવા મળે છે। બીજું, કોરોના વધે છે તો વેપારીઓ એટલા બધા પાયમાલ થઈ ગયા છે, ધંધા પાણી છે નહીં। એક તો ઉપરથી દવાખાનાના પૈસા નથી, પોતાના ઘર ચલાવવાના પૈસા નથી, અને ઉપરથી આ 10 વાગ્યાનો ટાઈમ 10 થી 7 વાગે બંધ કર્યો સાહેબ, આમે સિઝન છે નહીં, કોઈ વેપારીને ત્યાં ધંધો છે જ નહીં, કારણ કે દરેક પોતાના ધંધામાં બેઠા પણ કોઈ ધંધો છે નહીં। વેપારીઓ આપઘાત કરે છે, તમે વાંચો પેપરમાં કેસ કેટલા વેપારીઓ આપઘાત કરે છે, અને અત્યારે આપઘાતને જેમ રમેશભાઈ કીધું એમ લોકો શાકભાજી શું બીજો ઇતર ધંધો કરવા બી તૈયાર થયા છે, કાંઈ પોતાનો ધંધો ચાલતો ને શું કરે માણસ, રોજીરોટી માટે કંઈક તો કરશે કે નહીં કરે। એટલે હું તો કહું સરકાર, આ વડોદરાની સંસ્કારી નગરીની પ્રજા સંસ્કાર જો માનશે, સરકાર જે કહેશે કે ભાઈ 7 વાગે બંધ, તો બધા જ ઓટોમેટિક બંધ રાખશે, કોઈ વેપારી એને ઓપોઝ નહીં કરે। સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન 70 એસોસિએશન અમારી સાથે છીએ। હમણાં એક હોવા થયો છે કે તમે કહો છો કે કોર્પોરેશનના કમિશનરે વડોદરા શહેરને 10 વાગ્યા પછી બંધ રાખવાની વાતો કરે છે, આ તદ્દન ખોટી વાત છે। અમે લોકોએ પરેશભાઈ કહ્યું પ્રમાણે 2-3 મહિના પહેલાં પ્રયત્ન કરેલો, આ રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે કલેક્ટર અહીંનો રાજા છે, કલેક્ટર અને કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર ઉપર રાજ્ય સરકારના ગાઈડલાઈનથી આ બધું ચાલી રહ્યું છે। જ્યારે પોલીસ કમિશનર કોર્પોરેશન કમિશનર અને કલેક્ટર જે ગાઈડલાઈન જો ઉપરથી આવશે તો જ આ બંધ રહેશે, તે સિવાય કોઈ માનવાનું નથી। કારણ કે અમે લોકો પ્રયત્ન કર્યા હતા ત્યારે એ લોકો એવું કહ્યું હતું કે ગાઈડલાઈન અમારી પાસે રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે લોકો કામ કરી રહ્યા છે, બરાબર છે, તો હવે 10 વાગ્યા પછીનો મિનિંગ નથી કોઈ બંધ રાખવાનો, કારણ કે જો બંધ રાખવું હોય તો 6 વાગ્યાથી 7 વાગ્યાની અંદર આખું બજાર બંધ કરવું જોઈએ, કારણ કે હવે આ લોકોએ તો છૂટ આપી દીધી જ છે। પ્રજાને જીવવું હોય કે મરવું હોય તમારી માટે કામ ધંધા કરો અને જીવો અને ખાઓ પીવો, બરાબર છે, હકીકત છે। અત્યારે એટલી હાલત ખરાબ છે આખા વર્લ્ડમાં, એચબીઓના રિપોર્ટ પ્રમાણે દરરોજના કેસ ઇન્ડિયાની અંદર વાત કરું 85 થી 95 હજારના કેસ થાય છે, અને છેલ્લા 120 કલાકની અંદર રેકોર્ડ બ્રેક આખા વર્લ્ડમાં કેસ છે, અને આ ઠંડીના કારણમાં ફ્રાન્સમાં અમેરિકામાં કેનેડામાં કેસો એકદમ વધી ગયા છે, અને એમાં ઇન્ડિયામાં એમાં ગુજરાતમાં તમે જુઓ તો અમદાવાદ વડોદરા અને સુરત અને રાજકોટમાં સખત કેસ છે। વડોદરાની હાલત આ બહુ ખરાબ છે, પણ આ લોકો હવે એમ કે તમે બંધ રાખો, પણ કોને કહેવાથી પબ્લિક અમારું માને, અમારે વેપારીઓ અમારે કહેવાથી માને, જ્યારે અમને સપોર્ટ પૂરો કલેક્ટરનો પોલીસ કમિશનરનો સપોર્ટ આપશે તો અમે ચોક્કસ રીતે બંધ પાડવા માટે તૈયાર છીએ। તો એ લોકોનો અમને સપોર્ટ જોઈએ જ, અને જો સપોર્ટ નહીં આપે તો આ પ્રજા માનવાની નથી, અને ઉપરથી પાછું તમે બંધની ઉપરથી બધી છૂટો આપો છો અને 144ની કલમ લગાડી છે, એ કે સમજણ નથી પડતી। 144ની કલમ પર પ્રમાણે 4 માણસથી બધા ભેગું થઈ ના જવું, તમે જુઓ છો આ બજારમાં કેવી રીતે 4 માણસ કે કેવી રીતે પોસિબલ છે, આ બધું ખોટી વાતો છે। હું એક ખાસ વિનંતી કરું છું રાજ્ય સરકારને કે તમારે ગાઈડલાઈન પ્રમાણે તમારે ગાઈડલાઈન આપી દો, અને આ લોકોને કમિશનર પોલીસ કમિશનર અને કલેક્ટર અને કોર્પોરેશન કમિશનરના એ લોકોના મદદ સિવાય
આ પ્રજા કોઈને માનવાની નથી. વેપારીઓ બિચારા પાયમાલ થઈ ગયા છે. તમને ખબર નહીં હોય કે વેપારીની હાલત બહુ જ ખરાબ છે. અમુક વેપારીઓ તો બિચારા પોતાના રોટી રોજી કરવા માટે થઈને વેપારીને છોડી અને શાકભાજીનો ધંધો કરવા લાગ્યા છે. હવે એ લોકોને જીવવાનું કેવી રીતે એ મોટો પ્રશ્ન છે. એની સામે ગાઈડલાઈન, જો તમે ગાઈડલાઈન આપશો, સ્ટ્રોંગલી થશો પોલીસ ડિપાર્ટમેન્ટ, તો જ આ બંધ રહેશે. બાકી અમે તો એમ કહીએ છીએ કે 6 વાગ્યા પછી બજાર બંધ રાખો, અમને જરા વાંધો નથી. અમે મદદ કરવા તૈયાર છીએ. ક્યારે? કે જ્યારે પોલીસ કમિશનર અને રાજ્ય સરકારમાં મદદ કરશે તો અમે ચોક્કસ માટે આખું વડોદરા શહેરની જિલ્લો બંધ કરવા માટે તૈયાર છીએ.